તાજેતરમાં માણાવદર તાલુકાના પાદરડી ગામે ફૌજી યુવાને પોલીસ દ્વારા ઢોર માર મારતો વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જે ઘટના અંગે પોલીસ વિરુદ્ધ સોશિયલ મીડિયામાં લોકો રોષ ઠાલવી રહ્યા છે. સાથે કોળી સમાજમાં ઠેર ઠેર વિરોધ સાથે જવાબદાર પોલીસ કર્મીઓ વિરુદ્ધ આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે. ત્યારે કેશોદ તાલુકા ભરણા કોળી સમાજના આગેવાનો અને યુવકો મોટી સંખ્યામાં હાજર રહી કેશોદ ડેપ્યુટી કલેક્ટર અને ડીવાયએસપીને આવેદનપત્ર આપ્યું હતું, જેમાં જણાવ્યું હતું કે ફૌજી યુવકને ન્યાય નહીં મળે તો કોળી સમાજ અને નિવૃત્ત ફૌજી જવાનો ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે. આવેદન બાદ મોટી સંખ્યામાં આગેવાનો યુવકો માણાવદરના પાદરડી ગામે ઇજાગ્રસ્ત સૈનિકની મુલાકાત લેવા રવાના થયા હતા. આજરોજ કેશોદ તાલુકા કોળી સમાજ દ્વારા જે આગળના દિવસોમાં બનાવ બન્યો છે ફૌજી ઉપર, તેના પાદરડી ગામે કાનભાઈ કેશવાલા ઉપર જે ખોટી રીતે માર મારવામાં આવ્યો છે એના અનુસંધાને કેશોદ તાલુકા કોળી સમાજ દ્વારા એક આવેદનપત્ર દેવામાં આવ્યું છે. ડીવાયએસપી ઓફિસ કેશોદ, ડેપ્યુટી કલેક્ટર મામલતદાર કેશોદ શ્રીને બંનેને આવેદનપત્ર આપ્યું છે. અને આગળના દિવસોમાં કોળી સમાજને જે આ ફોજી ઉપર જવાન ઉપર દેશના જે રક્ષા રાખે છે, આમ તો સમાજને કોઈ આમાં કોઈ પ્રશ્ન નથી, પણ દેશ માટે જે આ ફોજી જે કાયમી માટે સુરક્ષિત રહેવા માટે દેશ માટે જે કામ કરી રહ્યા છે તેના માટે છૂટી ઉપર આવે છે દેશના જવાન, ત્યારે ખોટી રીતે જે પોલીસ દ્વારા જે હુમલો કરવામાં આવ્યો છે, જે માર મારવામાં આવ્યો છે, એ ખરેખર ખોટું છે. અને આવા દેશના જવાનો આવા દેશના સરહદ ઉપર જે ફોજી મિત્રો આપણા કામ કરી રહ્યા હોય ત્યારે છૂટી ઉપર આવે ત્યારે આવો ખરેખર પોલીસ મિત્રોને પણ આવું ખરેખર ના કરવું જોઈએ. અને આવનારા દિવસોમાં કોળી સમાજ, અન્ય સમાજ, નિવૃત્ત ફોજીઓ પણ જે પણ આની ઉપર કંઈ પગલાં લેવામાં નહીં આવે એના માટે અમે ગાંધીજીના માર્ગે અમે આ સમાજ દ્વારા, અન્ય સમાજ દ્વારા આ ફોજીને ન્યાય અપાવશું. અને ખરેખર જે આ પોલીસ તંત્રએ જે આની ઉપર જે કોઈ બધા પોલીસવાળા સરખા હોતા નથી, જે આ પોલીસવાળાએ જે આની ઉપર તૃતીય કર્યું છે તેને ખરેખર ડિસમિસ કરવા જોઈએ.